के चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ दिनेश सिंह राठौड़। आज आपणे जोईशुं गुजरातना मुख्यमंत्री विजयभाई रूपाणीए गांधीनगर खाते राष्ट्रध्वजने सलामी आपी। 74મા સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને ગાંધીનગર ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ મુખ્યમંત્રીએ કર્યું હતું। ચીમોતેરમો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ગુજરાતમાં હર્ષ અને ઉલ્લાસ સાથે, પરંતુ કોરોનાને કારણે એક સમારંભને લિમિટેડ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આજે ગુજરાતભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે। ગુજરાતની સમગ્ર જનતાને આજના 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ મહામૂલ્ય આઝાદી જે સપનો સાથે આપણા ક્રાંતિકારીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાની કુરબાની આપીને આપી છે, એમના સપનાઓને સાકાર કરવા હવે સ્વરાજ્યથી સુરાજ્ય અને છેવાડાના માનવીનો ઉત્કર્ષ, ગરીબ પીડિત શોષિત વંચિત સૌ કોઈને ધ્યાનમાં રાખીને બધાનો ઉત્કર્ષ થાય એ દિશામાં આપણે સંકલ્પબદ્ધ બનીએ છીએ। કોરોના એ વૈશ્વિક મહામારીમાં કોરોના સામેમાં ગુજરાત જીતશે, કોરોના હારશે એ સૂત્રને પણ સાર્થક કરીને રાજ્ય સરકાર જનતાના સહકારથી સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આપણે
कोरोना सामे पण सामूहिक प्रयत्नोथी आपणे जल्दी मुक्ति प्राप्त करशुं, जंग जीतीशुं एवी मने पूर्ण श्रद्धा छे। भारत सरकारे आजे नेशनल डिजिटल हेल्थ मिशन एमने जाहेरात करी छे, राज्य सरकार एमने आवकारे छे। गुजरात लीड लेशे डिजिटल क्षेत्रमां, ऑनलाइन क्षेत्रमां गुजराते हमेशा अग्रेसर भूमिका भजवी छे। आमां पण आपणे अग्रेसर भूमिका भजवीने आवनारा दिवसोमां गुजरातनुं हेल्थ स्ट्रक्चरने वधु सुदृढ अने आपणे शक्तिशाळी बनावीशुं। ગઈકાલે આપણા નવું જે જલ વિભાગ એમના મંત્રી ગજેન્દ્રસિંહજીએ કાલ મારી સાથે વિડીયો ટોકમાં વાત કરી છે। ગુજરાત હંમેશા જલ સંચાલનમાં મોખરે હોય છે। ગુજરાત આવનારા દિવસોમાં નલ સે જલ 100% ઝડપથી બધા જિલ્લાઓમાં આપણે પ્રસ્થાપિત કરશું અને 5 જિલ્લાઓ 2 ઓક્ટોબર સુધીમાં આપણે 100% તમામ ઘરોને સ્વચ્છ ફિલ્ટર બાય સરફેસ વોટર એટલે કે પાઇપલાઇન દ્વારા નળથી બધાને પાણી મળી જાય એનું પણ આપણે કાલે